નમસ્કાર મિત્રો, ડિજિટલ ટ્રિક ટેકનિકલ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી હું મારો નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન એ તમને તમારા મોબાઈલ ઉપર મળી જાય. મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિડીયો સંબંધિત જો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં પ્લીઝ તમે કોમેન્ટ કરશો. મિત્રો, આજનો મારો વિડીયો છે, મારા એક મિત્ર છે હર્ષદભાઈ પટેલ, તો તેમણે તેમના ક્લસ્ટરની અંદર એક છે કે એકમ કસોટી છે તે તૈયાર કરી છે. તો મિત્રો, તે આપણે એકમ કસોટી એ ઓનલાઈન લેવાની હોય છે. તો મિત્રો, તો તે આપણે એકમ કસોટી છે કઈ રીતે લઈ શકીએ છીએ? મિત્રો, તેનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો તે વિષય પર આજનો મારો વિડીયો છે. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ. ડિજિટલ યુગની પેપરલેસ કસોટી. અત્યારના યુગમાં જે બાળકો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે અથવા જાહેર પરીક્ષાઓ લેવાય છે, એમાં જે મોટા મોટી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર થાય છે અને એના લીધે પેપર જે લીક થાય છે, એના જે પ્રોબ્લેમ લીધે અમે એક આ કોડ જનરેટ કર્યો છે. એ કોડના આધારે બાળકો એની ઉપર એન્ડ્રોઈડ મોબાઈલથી સ્કેન કરશે, સીધા સબમિટ કરશે. સબમિટ કર્યા પછી સીધું એનું રિઝલ્ટ એના મોબાઈલમાં એ જ સેકન્ડે એના હાથમાં આવી જશે. એ જ રીતે બાળકોને કોઈ પણ એકમ કસોટી લેવાની થાય તો એકમ કસોટી આપણે બાળકોને અંદર લઈએ છીએ અને લીધા પછી એ જે કસોટીમાં માર્ક એની જાતે જનરેટ થઈ જશે અને એ અમને ખબર પડશે, જે તે શિક્ષકને પણ ખબર પડશે, પબ્લિકને પણ ખબર પડશે. આ રીતની એક કસોટી એકદમ ડિજિટલ પેપરલેસ કસોટી છે. હલો, પેપરલેસ કસોટીમાં આ રીતે જે એનું આ રીતે છે કે જે ટેસ્ટમાં જ ગૂગલમાં લખવાનું છે ટેસ્ટમાં જ, અને એનું અહીંયા ક્લિક કરીશું મેક ધ એની પર, એટલે એ તરત જ ખુલશે અને ત્યાર પછી મેક ટેસ્ટ એની આધારે આ એક નવું પાન ખુલશે. એ પાન ખુલશે, એના આધારે એક એ ટેસ્ટનું પણ પાસવર્ડ આપવાનો છે અને જે તે સબ્જેક્ટ આપણે પસંદ કરવાનો છે. દાખલા તરીકે ગુજરાતી કરવું હોય, ઇંગ્લિશ કરવું હોય, મેથ સાયન્સનું કોઈ પણ પેપર લેવું હોય તો એ પણ થશે અને એને પાસવર્ડ આપી દેવાનો છે. એ પાસવર્ડ આપીશું એટલે તરત ને તરત જ એ એટ ધ ક્વેશ્ચન નામનું એક બીજું પેજ ખુલશે. એટ ધ ક્વેશ્ચન નામનું પેપર એ પેજ ખુલશે, એમાં એને જેટલા ક્વેશ્ચન બનાવવા છે એ ક્વેશ્ચન બનતા જશે, આપણે બનાવતા જઈશું અને એના આધારે એક પેપર જનરેટ થશે. એ પેપર જનરેટ થશે એટલે એની અંદર એ ઓપ્શન આપેલા હશે જુદી જુદી પ્રકારના, એ ઓપ્શનમાં એ ટીક કરશે. ટીક કર્યા પછી એને એ અહીંયા આવું સેવ કરશે, સેવ કરીને પબ્લિકેશન કરશે.